29 એપ્રિલે જન આક્રોશ રેલીને આખરી ઓપ અપાયો છે, જેને લઈને કોંગ્રેસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક બાજુ ગુજરાતથી મોટી સંખ્યામાં કાર્યકર્તાને દિલ્હી પહોંચવા આદેશ અપાયો છે, તો બીજી બાજુ તમામ મુદ્દે કોંગ્રેસે તૈયારી કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ઝી 24 કલાક સાથે ખાસ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, જેમાં તેમણે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. સાથે જ અમિત ચાવડાને પીસીસી ચીફ બનવા પર કોઈ વિવાદ નથી તે મુદ્દે પણ સ્પષ્ટતા કરી. જનાક્રોશ રેલીને લઈને કોંગ્રેસ પૂરા જોરશોરમાં તૈયારી કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી કેટલી તૈયાર છે જનાક્રોશ રેલીને લઈને સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે ગુજરાતના પ્રભારી છે રાજીવ સાતવજી, તેમની સાથે જ વાત કરીશું. સર, જીપીસીસી કેટલી તૈયાર છે? હાલાકી જનાક્રોશ રેલી કહા જા રહા હૈ કે સબસે બડી ઓર સબસે સફલ રેલી હોગી ઇસ સાલ કી રાહુલ ગાંધી કી. જિસ પ્રકાર સે ગુજરાત મેં નયે લીડરશિપ કો જિમ્મેદારી રાહુલજી ને દી હૈ, અમિત ચાવડા જી ઓર પરેશ ધનાની જી એ દોનો નયે ઉર્જાવાન ચહેરે હૈ. કુછ લોગ આજ નિકલેંગે, કુછ લોગ ટ્રેન સે આ રહે હૈ, બસેસ, બાકી પ્રાઇવેટ વ્હીકલ્સ, યે સબ યાની ઇતના જોશ ગુજરાત કોંગ્રેસ મેં મેં દેખ રહા હું. ગુજરાત મેં અભી અભી નહીં સરકાર બની હૈ, થોડા સમય હી હુઆ હૈ. ગુજરાત મેં આપને ક્યા કમી દેખી? અબ ગુજરાત મેં ભી આપ અગર દેખેંગે કે જો વાદે ઇન્હોને કિયે હૈ, અભી અપ્રેલ મે મહિના હૈ, પાણી કી કિલ્લત હૈ, તો પાણી કે લીએ તો આપને બહોત બહોત કહા થા ઓર બહોત પાણી આપ સબકો દેને કે બારે મે આપકી ચર્ચા થી, તો વો કહા હૈ પાણી. જિસ પ્રકાર સે જૂન મે જબ સ્કૂલ ખુલેંગે તો બચ્ચો કો જો ફીસ જ્યાદા દેની પડેગી, ઓર આપને કહા થા કે આપને તો રેગ્યુલેશન લાયા હૈ, વો રેગ્યુલેશન કહા હૈ. જિસ પ્રકાર કે મહિલાઓ કે ઉપર કે અત્યાચાર ગુજરાત મેં બઢતે જા રહે હૈ, યે સબ ઇશ્યુઝ હૈ જિસકો આને વાલે સમય મેં પ્રદેશ કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ ઓર બ્લોક કોંગ્રેસ ઉસકો ઉઠાયેગી. લેકિન મુજે જો બદલાવ પિછલે એક સાલ મેં ગુજરાત મેં દિખા, યે મેરે લીએ ખુદ કે લીએ, મેં એક સ્ટુડન્ટ કે રૂપ મેં ઇસકો દેખ રહા હું, ઓર ખુદ કે લીએ એક બડા બદલાવ હૈ કે પ્રધાનમંત્રી જી કા સ્ટેટ હોને કે બાવજૂદ ઇતના નેગેટિવિટી કિસી સ્ટેટ મેં મેને દેખી નહીં હૈ. ગુજરાત દૌરે પર આપ ગયે થે, તબ લોટતે વક્ત આપને સિનિયર નેતાઓ કે સાથ વન ટુ વન મુલાકાત ભી કી હૈ. ખબર યે હૈ કે સિનિયર જુનિયર મેં તાલમેલ કી કમી હૈ, કોન્ટ્રોવર્સી હૈ બીચ મેં, તો ઉસકા નુકસાન હોગા 19 મેં? સિનિયર નેતાઓ કા આશીર્વાદ હૈ, ઇસીલીએ તો યે સબ જુનિયર નેતા કામ કર રહે હૈ, ઉનકી સાથ હૈ, ઉનકા માર્ગદર્શન હૈ, ઇસકે લીએ તો યે સબ કામ હો રહા હૈ, ઓર ઇસે કોઈ દૂર દૂર તક સવાલ હી નહીં હૈ. બલ્કિ સભી સિનિયર નેતાઓ ને, યાને મેં જે મુજે સભી સિનિયર નેતાઓ કા ધન્યવાદ દેના હૈ કે યે સભી સિનિયર નેતાઓ ને રાહુલજી કો જો ઇન્ટરેક્શન હુઆ થા ઉસમે યુવા કો જિમ્મેદારી દેને કી બાત કી થી, ઓર જિનસે ભી મેં મિલ રહા હું કિસ પ્રકાર સે આગે જાના હૈ इसमें बड़ा पॉजिटिव वे में सबसे मार्गदर्शन मिल रहा है. और मुझे लगता है कि लोकसभा चुनाव के नतीजे पूरे देश में तो चौंकाने वाले रहेंगे, लेकिन गुजरात के नतीजे सबसे ज़्यादा चौंकाने वाले होंगे क्योंकि कांग्रेस सबसे ज़्यादा सीट लेकर उभरेगी. इसका मतलब कि कोई नाराज़गी नहीं है अमित चावड़ा को पीसीसी चीफ बनाने पर? दूर दूर तक नाराज़ी नहीं है, उल्टा एक જો આશીર્વાદ દેને કી ભાવના હૈ, માર્ગદર્શન કરને કી જો ભાવના હૈ, ઓર યે ભારતીય જનતા પાર્ટી કે માર્ગદર્શક મંડળી કે રૂપ મેં નહીં હૈ, યે એસી ભાવના હૈ કે ભાઈ હમ રહેતે મીન્સ સત્તા મેં આતે આતે રહ ગયે, કમ સે કમ દેશ મેં તો એક બદલાવ કરે ઓર સબ મિલકર કરે, યે જો ભાવના હૈ મુજે લગતા હૈ બહોત કમ સ્ટેટ મેં એસી દેખને કો મિલતી હૈ. થેન્ક યુ સર હમસે બાત કરને કે લીએ. તો સાફ તોર પર 2019માં સૌથી વધુ ચોંકાવનારા ચૂંટણીના પરિણામો આવશે અને તેમાં ચોંકાવનારું રાજ્ય રહેશે તો તે ગુજરાત રહેશે તેવું તેમનું કહેવું હતું. દિલ્હીથી કેમેરા પર્સન અક્ષય સાથે તેમ મિટલાની, ઝી મીડિયા.